નબદા જિલ્લા કલેક્ટર સહિત ફ્રન્ટલાઇન વર્કર્સ તરીકે બુસ્ટર ડોઝનો લીધો લાભ નર્મદા જિલ્લામાં રાજપીપરા અર્બન હેલ્થ સેન્ટર કોવિડ નાઇન્ટીન હોસ્પિટલ સહિત જિલ્લામાં કુલ તેત્રીસ જેટલા સેન્ટર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયા હતા જેમાં ફ્રન્ટલાઇન વર્કર્સ હેલ્થ વર્કર્સ તથા સાઠ વર્ષથી વધુની વય ધરાવતા અને અન્ય બીમારી ધરાવતા વયસ્કો સહિત કુલ ચારસો એંશી લોકોએ કોરોના વેક્સિન પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધા બાદ જિલ્લા કલેક્ટર ડીએસઆઈએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા હોય અને નવ મહિના પૂર્ણ થયા હોય તેવા હેલ્થ વર્કર ફ્રન્ટલાઇન વર્કર અને સિનિયર સિટીઝન કે જે સાહીઠ પ્લસ કોર્મોબીડ લોકો હોય તેવા તમામ લાભાર્થીઓને બૂસ્ટર ડોઝ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આજથી બૂસ્ટર ડોઝ વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શાહે વધુમાં ઉમેર્યું હતું કે ફ્રન્ટ લાઇન વર્કર તરીકે મેં પણ આજે જ વેક્સિનેશનનો બુસ્ટર ડોઝ લીધો છે તેમજ જે પણ લોકો બૂસ્ટર ડોઝ માટે લાયક છે તેવા તમામ લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝની વેક્સિન લઈ લેવાની સાથે નર્મદા જિલ્લામાં પંદરથી અઢાર વર્ષની વયના સ્કૂલના બાળકોને પણ વેક્સિનેશનની રસી આપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે તમામ વાલીઓએ બાળકોને વેક્સિનની કામગીરી પૂર્ણ કરવામાં સહભાગી બનવા જણાવ્યું હતું તમામ લોકોને અવશ્ય માસ્ક પહેરવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે કોવિડની તમામ માર્ગદર્શિકાનું અચૂક પાલન કરવાની સાથે તમામ લોકોને કોવિડ નાઇન્ટીનની વેક્સિનને લઈ આપણે પોતે પરિવાર અને દેશને પણ સુરક્ષિત રાખવાની સહાય જાહેર અપીલ કરી છે રાજપીપરાના પન્નાલાલ પંડ્યા સ્ટ્રીટ નવાપરા વિસ્તારના રહીશ અને ધારાશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા અશ્વિનાબેન શુક્લાએ રસીનો બુસ્ટર ડોઝ લીધો હતો બાદ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે કોવિડ વેક્સિનના આ અગાઉ મેં બંને ડોઝ લીધા છે મને કોઈ જ પ્રકારની મુશ્કેલી કે આડઅસર થઈ નથી આજે પણ બુસ્ટર ડોઝ લઈને મેં મારી જાતને સુરક્ષિત કરવા ઉપરાંત સરકાર દ્વારા નિયત કરાયેલા તમામ લાભાર્થીઓને વેક્સિન અવશ્ય લઈ લેવા તેમણે હિમાયત કરી હતી દીપક જગતાપ જેડ ટીવી રાજપીપરા કોરોના વેક્સિનના બે ડોઝ લીધા છે અને અત્યારે અત્યારે બુસ્ટર ડોઝ જે ચાલુ કર્યો છે તે અમે આજરોજ લીધો છે એની કોઈ આડઅસર નથી અને સર્વ સિટીઝન ભાઈ બહેનો તથા સર્વ ગ્રામજનો અને સર્વ દેશના નાગરિકોને હું અપીલ કરું છું કે જે આ માનનીય મોદી સાહેબે આપણા માટે જે બીડું ઝડપ્યું છે અને દેશની સુરક્ષા માટે જે આટલું કાર્ય કરી રહ્યા છે તો આપ સૌ સૌ ભેગા થઈ આપણે એમને સહકાર આપીએ અને આ વેક્સિનનો દરેક ડોઝ